પાલનપુર પાટિયા વિસ્તારમાંથી બે દિવસથી ગુમ ડ્રાઈવરનો મૃતદેહ નિર્માણાધીન મેટ્રોના ખાડામાંથી મળ્યો હતો. મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ પાલનપુર ચકાદનાકા પાસે રહેતા ધર્મેશ મધુભાઈ કદમ ડ્રાઈવિંગનું કામ કરી પત્ની અને એક સંતાન સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. દરમિયાન રવિવારે સાસરીમાં જતી બહેનને રિક્ષામાં બેસાડ્યા બાદ ધર્મેશ ગુમ થઈ ગયો હતો. પરિવારજનોને તેની કોઈ ભાળ નહીં મળતા રાંદેર પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. દરમિયાન મંગળવારે ધર્મેશના બનેવી પાલનપુર રોડ પર આવેલ જોગડિયા ચોકડી પાસે રસ્તામાં લોકોની ભીડ જોઈ ત્યાં તપાસ કરવા પહોંચ્યા હતા. ત્યારે નિર્માણાધીન મેટ્રોના ખાડામાં કોઈનો મૃતદેહ હોવાની જાણ થઈ હતી. મૃતદેહ જોતા ધર્મેશને હોવાનું સામે આવ્યું. મધુભાઈ કદમ મારી સિસ્ટર ને રિક્ષામાં મૂકવા માટે ત્યાંથી મારા ફાધર માટે ફ્રૂટ લેવા ગયેલો હતો. ફ્રૂટ લઈને ઘરે આવવાનો હતો પણ એ મોડે રાત સુધી આવ્યો નહોતો. અમે એની બધે શોધખોળ કરી સગા વાલીઓ ત્યાં એના મિત્રોના ત્યાં મિત્રો વતરૂમાં ફોન કરીને પૂછતાછ કરી પણ કોઈ એની ભાળ મળેલ નહીં. પછી અમે 24 કલાક રાહ જોયા પછી અમે પોલીસ સ્ટેશનમાં એક અરજી કરી. પોલીસ સ્ટેશન અમે રાંદેર પોલીસ સ્ટેશનના અંદર એક એની મિસિંગ કમ્પ્લેન કરેલ જે કાલે સાંજે અમે કરેલ 7:30 વાગે. એના પછી આજે બપોરે અમને 1:30 વાગ્યાની અરસામાં પોલીસ સ્ટેશનથી ફોન આવેલ. જે તપાસ કરનાર અધિકારી અમને ફોન આવેલ. અમે બનાવની જગ્યા પર પહોંચેલા હતા ત્યારે અમે ત્યાં જોયેલ ત્યાં મેટ્રોનું જે પિલ્લર આવે છે પિલ્લર બનાવવાના જે ખાડા ખોદેલા હતા એમાં પાણી ભરાયેલું હતું. એના અંદર મારો ભાઈ પડી ગયેલો હતો. એમાંથી એ લોકોએ એની બોડી બહાર કાઢીને મૂકેલ હતી ને એમનું કેવું એવું હતું કે અમે ડેલી આમાં છે ને ગટરનું પાણી ભરાય છે એટલે અમે ડેલી એ પાણી અમે અંદરથી કાઢી નાખીએ છીએ. ડેલી પાણી કાઢીએ છીએ તો મારો પ્રશ્ન એટલો જ છે કે તો પછી તમે ડેલી પાણી કાઢો છો તો રવિવાર રાતનો આ વ્યક્તિ અંદર પડેલ છે બરાબર, તો કાલે આખા દિવસમાં તમે શું કામગીરી કરી? તમે જ્યારે મેટ્રોની જગ્યા પર પહોંચ્યા ત્યારે ત્યાં પાણી ભરેલ હતું અને ખાડો એટલો મોટો છે કે એની આજુબાજુ કોઈ જાતના બેરિકેડ કે કોઈ જાતની દોરી કે એવું કંઈ બાંધેલ નથી, એ ખુલ્લું છે. તમને શું લાગે છે હવે કેની બેદરકારી? આ તો મેટ્રોની મોટા મોટી બેદરકારી છે. એનું નામ શું છે? ધર્મેશ મધુભાઈ કદમ. એની ઉંમર 37 વર્ષ ઉંમર છે. એની શાદીને કેટલો વર્ષ? એના લગ્નને 8 વર્ષ થયા છે. એના બચ્ચા કેટલા? એને 4 વર્ષની છોકરી છે. હવે તમે શું ઈચ્છો છો મેટ્રો સાથે? એવું ઈચ્છું છું કે મેટ્રો પર એની બેદરકારી પર એની પર કડકમાં કડક પગલાં લેવામાં આવે.